જામનગરમાં જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે ટાઉન હોલ ખાતે વ્યાજખોરોથી પરેશાન થતા લોકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51થી વધુ વ્યાજના વમળમાં ફસાયેલા લોકોએ પોતાની રજૂઆત કરી. જામનગરમાં દિવસે ને દિવસે વ્યાજખોરોના ત્રાસથી મોતને વાલુ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા આ દૂષણને ડામવા એક ઉત્કૃષ્ટ પગલું ભર્યું છે અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને મદદ મળી રહે તેવા હેતુથી જામનગર ટાઉન હોલ ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં જિલ્લાભરમાંથી લોકોને જાહેર આમંત્રણ આપી બોલાવાયા હતા. આ લોકદરબારમાં એસપી શરદ સિંઘલ, ડીવાયએસપી એપી જાડેજા, એએસપી ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારમાં જામનગર જિલ્લાની જાહેર જનતા આવી અને કોઈપણ વ્યક્તિની વ્યાજખોરો, બુટલેગર કે અન્ય કોઈપણ જાતની કાયદો અને વ્યવસ્થા ન બગડે માટેની રજૂઆત ખુલ્લા મનથી કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. વ્યાજ વટાવના ભોગ બનનાર વ્યક્તિઓએ રૂબરૂમાં 51 જેટલા અરજદારોએ પોતપોતાની રજૂઆતો કરી હતી અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા આપવામાં આવી હતી. અને બીજી તરફ લોકદરબાર યોજવાનો અભિગમમાં કેટલે અંશે સફળતાનો રંગ ચડે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું. હર્ષલ ખંધેડિયા, ZS TV, જામનગર. વ્યાજવાળા લોકો એવા હેરાન કરે છે, 35,000 લેવાનો લાખ રૂપિયો લઈ લે છે, પછી એના લીધે માણસ બધે દવા પીને મરી જાય છે, નકર ભાગી જાય છે. એ લોકોના નાના નાના છોકરા ક્યાં જશે? લાખ લાખ રૂપિયા લઈ ને વ્યાજમાં મારી જ નાખે છે. પછી ઓલા સામુવાળા લોકો રેકડી કાઢતા જ નથી, ઘરમાં બેસી બેસી બે બે ત્રણ ત્રણ મહિના બેસે છે, કાંઈ વ્યાજવાળાને ચિંતા કરી કરીને પછી દવા પી જાય. આ DSP આગળ મેં એ જ રજૂઆત કરી છે કે આવા વ્યાજવાળા લોકો 35,000 આવી રીતે કરતા, તમે એનો કાંઈ સોલ્યુશન કરો, તમે એ લોકોને પકડો, હેરાન કરે છે. હવે મીડિયા ભાઈનો મારફતે જાહેરાત આપી હતી, એનો સારો પ્રતિસાદ પણ મળ્યા છે. કુલ 51 જેટલા ફરિયાદી આજે ફરિયાદ આપવા માટે આવ્યા હતા, એને ચાલુ થઈ ગઈ છે. એટલા વધારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઈજાનો, મારામારીનો અથવા આપઘાતનો બનાવ બને છે. એક મુખ્ય કારણ અમે એમાં જોવા મળ્યો કે જો ગરીબ માણસો છે અથવા જો જેનો જરૂરતમંદ છે, આ બેંકો પાસેથી ઓછા લોન લે છે અને આ પ્રાઇવેટ માણસો પાસેથી વધારે ઇન્ટરેસ્ટ ઉપર લોન લે છે અને એને VCA સર્કલમાં આવીને બધા પછી ફસાઈ જાય છે અને વધારે લોન ચૂકવાની કારણે એનો ઘર, જમીન અને દુકાન પણ વેચી મારે છે, તો પણ એને પાસે બીજા કોઈ રસ્તા ન હોય તો છેલ્લે આ લોકો આપઘાત કરતા હોય છે. આજે બધા અમે એમાં એક માણસની વિરુદ્ધમાં 3 અરજી આવી છે, તો જાણવા મળ્યું કે આ વધારે અહીંયા ન્યુસેન્સ છે, એના વિરુદ્ધમાં FIR પણ દાખલ થશે અને એને વિરુદ્ધમાં તડીપાર અથવા પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અને આજે અમારો બધા થાના ઇન્ચાર્જ પણ અહીંયા હતા. અત્યારે આ હેડક્વાર્ટર ખાતે અને જિલ્લા ખાતેનો જો ડિસ્ટ્રિક્ટ લેવલ પર છે, પછી અમે તાલુકા લેવલ પર આ કાર્યક્રમ કરશે અને જેસે નેક્સ્ટ કાર્યક્રમ ધ્રોલ, લાલપુર અથવા જોડિયા ખાતે થશે અને ત્યાંનો બધા લોકોનો જો બી પ્રોબ્લેમ થાય ત્યાંય સોલ્યુશન થાય અને એ આપણે એક વાક્ય કહી શકે, પોલીસ આપનો દ્વાર, એવા પ્રોગ્રામથી અમે શરૂ કરીએ છીએ. અને ભવિષ્યમાં પણ આજે પણ જેટલા અરજદાર આવ્યા હતા એના ઉપર એનો ખાસ માન આપીને એને ઉપર ચોક્કસ અને ઝડપથી કાર્યવાહી થશે, તાકે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર એનો વધારે વિશ્વાસ થશે. અને આપ સૌ મીડિયા ભાઈઓનો ફરીથી આભાર. છેલ્લા 4 કલાકમાં અમે અહીંયા ખડે પગે રહ્યા અને ખાસ બધાનો સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર.